નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે ગણેશજીની તૈયારી ચાલી રહી છે તેને લઈને વાઘોડિયા રોડ ખાતે આવેલું જે પૂનમ કોમ્પ્લેક્સ છે ત્યાં આજે કોર્પોરેશન દ્વારા સેટ તોડી નાખવામાં આવ્યો છે. રોડથી 10 ફૂટ અંદર છે. કોર્પોરેટરોના કહેવાથી, વોર્ડ નંબર 15ના કોર્પોરેટરના કહેવાથી આજે ગણેશજીનો સેટ તોડવામાં આવ્યો છે. આપણે ડાયરેક્ટ સ્થાનિક સાથે વાત કરીશું. જી ભાઈ, શું કહેશો? કોના દ્વારા આજે સેટની, જે ગણેશજીની હવે તૈયારી ચાલી રહી છે ને સેટ તોડીને? ગણપતિની તૈયારી છે, આખરી હોપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ અહીંના સ્થાનિક કોર્પોરેટર આશીષ જોશી અને પારુલ પટેલને શું પેટમાં દુખે છે એ જ ખબર નથી પડતી. એમનો વિરોધ થાય છે, જાકારો આપે છે. જનતા, વરસાદનું પૂર આવ્યું એની અંદર એ લોકોને દરેક ઘરોમાં કીટ વિતરણ કરવા જાય, ત્યાંથી જાકારો આપે છે, ભગાડે છે. દરેક વિડીયો વાયરલ થાય છે. પરંતુ આજે ફરી એક વખત એ ચર્ચામાં એટલે આવશે કે ગણપતિનો શેડ એમના કહેવા પર તોડવામાં આવ્યો છે. ગઈકાલે શૈલેષભાઈ મહેતાએ પણ ના પાડી, જે એમએલએ છે એમને ના પાડી, બાળુ શુક્લ અહીંના જે એમએલએ છે એમને પણ ના પાડી, દિલીપ રાણા સાહેબ જે કમિશનર છે એમને જાતે ના પાડી આ મેટરમાં વચ્ચે નહીં પડીએ. તો પણ આજે એક અહીંના સ્થાનિક કોર્પોરેટરના કહેવા પર દબાણની ટીમ આવી, જેસીબી લાવી અને દબાણ મુક્ત કર્યું. જે એમને ગણપતિની ઝૂંપડી હતી એ એમને દબાણ લાગતું હતું, આજે વિશ્વામિત્રીમાં એમને દરેક જગ્યાએ દબાણ કરીને રાખ્યું છે. એમને દબાણની ટીમને દેખાતું નથી, અઘોરા મોલ નથી દેખાતો. જે સયાજી હોટલ બનાવી છે વિશ્વામિત્રી પર, જેના લીધે પૂર આવ્યું છે, વડોદરાને ડૂબાડ્યા છે, એ નથી દેખાતું. પરંતુ આજે એક ગણપતિની ઝૂંપડી એક રોડથી 10 ફૂટ અંદર હતી એ આજે એમને નડી છે. ડિવાઈડરની અંદર છે, આપ જોઈ શકો છો કે ડિવાઈડરની અંદર ઝૂંપડી હતી. ફક્ત વરસાદની વાછટ ના આવે એના માટે વાછટિયું આગળ બનાવવામાં આવેલું એ એમને પેટમાં ખૂંચે છે. હવે અહીંયા પર્સનલ જે ભાથુજીનું મંદિર તોડેલું ત્યાં પણ એમની ફજેતી કરવામાં આવી હતી. જે સ્થાનિક ચિમનલાલ પાર્કના જે ભાથુજીનું મંદિર હતું એ પણ તોડી નાખવામાં આવેલું, એ પણ આશીષ જોશી અને પારુલ પટેલના કહેવા પર તોડી નાખવામાં આવેલું. આજે ફરી એ જ રોડ પર અહીંયા ગણપતિની ઝૂંપડી છે એ પણ તોડી નાખવામાં આવી છે. હવે આગળ કોને આપ રજૂઆત કરશો? આ બાબતે અમે દરેક ગણેશ મંડળ, અમે પણ રજીસ્ટ્રેશન કરાયેલું છે, દરેક ગણેશ મંડળો એક થઈ અને આની રજૂઆત કમિશનર ઓફિસ કરીશું કે ગણપતિ જે હર્ષ સંઘવી કહીને ગયા કે ધામધૂમથી ગણેશ ઉત્સવ થશે, અહીંયા આજે ગણપતિ મંદિરનું જ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. પરંતુ આ ઝાંખી લેવામાં નહીં આવે અને આગળ એમને દરેકે દરેક કાર્યમાં વોર્ડ નંબર 15માં આરટીઆઈ કરી અને રજૂઆત કરીશું અમે. હવે એવું લાગી રહ્યું છે, કમિશનરે કીધું, ધારાસભ્યએ કીધું, પણ એમની વાત ના સાંભળી. એ કોર્પોરેટર થઈને આ તોડાવે છે દબાણની, એટલે શું લાગે છે તમને? 100% આમાં રૂપિયાનું ખનન કરીને પણ આ જે તોડવા માટે ટીમ આવી છે એમના જે સાહેબ હતા, એ અધિકારી હતા, એમની પાસે કોઈ લેખિતમાં પુરાવો નહોતો કે મંદિર તોડવા માટે કોઈ લેખિત અરજી નથી, કે કમિશનરને કહેવામાં નથી, આવું કમિશનરનો ઓર્ડર નહોતો. જે કમિશનર ઓફિસર છે જયસ્વાલ સાહેબ, એમને જાતે ના પાડી હતી કે અમે આ નહીં તોડવા આવીએ. પરંતુ આજે સવારે પર્સનલ લઈ અને ડાયરેક્ટ જેસીબી અને ડમ્પર્યું લાવી અને પોતાનું પર્સનલ લાઈન તોડી પાડવામાં આવ્યું. શું કહેશો હવે આગળ? જે રીતે ભગવાન, આ તો ગણેશજીનું છે, હવે રજૂઆત તો કરશો, પરંતુ ધારાસભ્યએ પણ ના કીધું હતું, બધાએ જ ના કીધું હતું, પણ આ લોકોએ આ સારું કામગીરી કરી છે કે શું લાગે છે તમને? આપ જોઈ શકો છો કે આમના માટે એમને બિરદાવવું જોઈએ કે આ ગણેશ મંદિર તોડવામાં આવ્યું. આખા બરોડા શહેરની વિસ્તારમાં દરેક જગ્યાએ દરેક ચોકડીએ આપ જોઈ શકો છો કે કેટલું દબાણ છે, પરંતુ એ એમને નથી દેખાતું. અહીંયા ખાલી ગણપતિની ઝૂંપડી 1 ફૂટ 10 ફૂટ અંદર હતી અને ખાલી ઝૂંપડીનો શેડ, વરસાદી શેડ એ 1 ફૂટ રોડની અંદર આવ્યો તો એ એમને નડતરરૂપ થઈ ગયું. પરંતુ આ ઝાંખી લેવામાં નહીં આવે, ગણેશ મંડળો આનો જવાબ આપશે. ગણપતિ 100% બેસશે, 1000% બેસશે ગણપતિ. જે ગણેશજી છે તે તો બેસશે, પણ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દ્વારા જે દબાણની ટીમ છે તેમને આજે બોલાવી અને આ જે ગણેશજીનું જે મંડળ છે તે રોડથી તો અંદર છે પણ વરસાદના માટે જે આ શેડ બાંધવામાં આવ્યો હતો તેને તોડી નાખવામાં આવ્યો છે. વોર્ડ નંબર 15ના જે કોર્પોરેટર છે તેમના દ્વારા આ જે કાર્ય છે તે કરવામાં આવ્યું છે અને જે અહીંના જે મંડળના જે લોકો છે આગળ રજૂઆત કરશે. કમિશનર સાહેબને પણ રજૂઆત કરી, કમિશનર સાહેબે પણ ના કીધું હતું, પરંતુ કોર્પોરેટર પોતે બોલાવીને આ જે શેડ છે તો એ તોડી નાખ્યો છે. પહેલે નહીં લે જે મંડળના જે લોકો છે તે રોષે ભરાયા છે. દર્શક મિત્રો, આ જે રોડથી 10 ફૂટ અંદર છે પરંતુ હજુ સુધી જે કહેવામાં આવે ગણેશજીનું જે મંડળ છે તે તોડી નાખવામાં આવ્યું એ સારી બાબત નથી. હવે આગળના ધોરણમાં આ જે મંડળના લોકો છે તે ભેગા થઈને આગળ રજૂઆત કરશે. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દ્વારા આ જે કામ કર્યું છે તે
ખરાબ કામ કર્યું છે અને જેમને ચલાઈ નહીં લેવામાં આવતા તેને લઈને આ દબાણ શાખાની ટીમ બોલાવીને આ જે મંડળનો સેટ છે તે તોડાવવામાં આવ્યો હતો. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.